ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? આગળના વિડીયોની અંદર આપણે લેસન નંબર 5 વિશેની અધૂરી માહિતી જોઈ હતી. હવે આજે આપણે આગળ કે ગાંધીજી જ્યારે જેલમાં છે એવા સમયે એ પોતાના પુત્ર મણિલાલને એક પત્ર લખે છે અને પત્રની અંદર છેલ્લે આપણે જોયું કે 12 વર્ષ કી ઉમ્ર કે બાદ બચ્ચો કો જિમ્મેદારી ઓર કર્તવ્ય કા જ્ઞાન હોના ચાહીએ કે 12 વર્ષની ઉંમર થાય એટલે એની જવાબદારી અને પોતાનું કર્તવ્ય શું છે એ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. હવે આજે આગળ, સંસારમાં 3 બાતેં બડી મહત્વપૂર્ણ હૈ. સંસારમાં 3 વાતો બહુ અગત્યની છે. इनको प्राप्त कर तुम संसार के किसी भी कोने में जाओगे तो अपना निर्वाह कर सकोगे. तो आ 3 वस्तु ने प्राप्त करशो तमे बराबर जीवन में उतारशो तो तमे गम्मे त्यां जाओ त्यां तमारो निर्वाह एटले गुजारो करी शकशो. ए 3 बातें है अपनी आत्मा का, अपने आप का और ईश्वर का सच्चा ज्ञान प्राप्त करना. ए 3 वस्तु में अपनी पोताना आत्मानु, बीजू पोतानु अपने आप एटले पोतानु अने ईश्वरनु सच्चू ज्ञान प्राप्त करू. इसका मतलब यह नहीं कि तुम्हें अक्षर ज्ञान नहीं मिलेगा. इनो मतलब एवो नथी कि तने अक्षर ज्ञान नहीं मळे. वह तो मिलेगा ही, ये तो तने मळशे ज, लेकिन तुम उसी की चिंता करो यह मैं नहीं चाहता. पण हूँ एवुं नथी इच्छतो के तू एनी चिंता कर. इसके लिए तुम्हारे पास अभी बहुत समय है. ए माटे तारे एनी माटे बहुज समय छे. इसके लिए तुम्हारे पास अभी बहुत समय है. अक्षर ज्ञान तो इसीलिए होता है कि जो कुछ तुम्हें मिला है उसे तुम दूसरे को दे दो. अक्षर ज्ञान तो ये वाटे छे कि जे आपने मळेलू छे ए आपने बीजाने आपी शकीए. बागबानी यह अपने हाथों से जमीन गोड़ना, खुरपी चलाना, निराई करना आदि खूब काम करना. बागबान एटले खेती, यानी पोताना हाथे जमीन गोड़वी एटले खोदवी, एनी अंदर खुरपी चलावी, एनी अंदर निराई एटले निंदण करवू वगैरह खूब काम करवानू. भविष्य में हमें अपने जीवन निर्वाह इसी से करना है. भविष्य में आपणे आपणो जीवन निर्वाह बराबर आनाथी ज करवानो छे. मेरी इच्छा है कि अपने परिवार में तुम एक योग्य किसान बनो. अपना कुटुंब परिवार एटले कुटुंबनी अंदर एटले गांधीजी पोतानी इच्छा दर्शावे छे कि अपना परिवार में तू एक योग्य किसान એટલે ખેડૂત બન. સભી ઓજારો કો સદા સાફ ઓર સુવ્યવસ્થિત રખના. બધા જે ઓજારો એટલે સાધનો, આપણે જે ખેતીની અંદર કામ લાગે અથવા કોઈ પણ કાર્ય કરતા હોય એ માટેના ઉપયોગી સાધનો બરાબર એને સાફ અને વ્યવસ્થિત રાખવાના. એમ અક્ષર જ્ઞાન મેં ગણિત ઓર સંસ્કૃત પર પૂરા ધ્યાન દેના. આ અક્ષર જ્ઞાન તું ભણે છો, મેળવે છો, એની અંદર કહે છે કે સંસ્કૃત અને ગણિત ઉપર પૂરું ધ્યાન આપે. ભવિષ્ય મેં સંસ્કૃત તુમ્હારે લીએ બહુત ઉપયોગી સિદ્ધ હોગી બરાબર. આ ભવિષ્યની અંદર સંસ્કૃત જે ભાષા હે ભાષા છે એ તારી માટે ખૂબ જ ઉપયોગી નિવડશે, સિદ્ધ હોગી એટલે નિવડશે. એ દોનો વિષય બડી ઉમ્ર મેં શીખના કઠિન હોતા હૈ. મોટી ઉંમરે આ બધું શીખવું બહુ અઘરું છે. સંગીત મેં ભી બરાબર રુચિ રખના. સંગીતમાં પણ તું બરાબર ધ્યાન રાખજે. કામ કે અધિકતા સે
मनुष्य को घबराना नहीं चाहिए और न ही ये सोचना चाहिए कि ये कैसे होगा। काम खूबज हुए એટલે તારે ગભરાવાની જરૂર નથી એમ કે છે એ વિચારવાનું કે આ કેવી રીતે થશે ઓર પહેલે ક્યાં કરે અને પહેલાં મારે શું કરવાનું છે, શું અગત્યનું છે તો એ પહેલાં કરું એમ। શાંત મનસે ઓર સોચ સમજ કર યદિ તુમને સભી સદગુણો કો પ્રાપ્ત કરને કી ચેષ્ટા કી તો વે તુમ્હારે લીએ બહુત ઉપયોગી ઓર મૂલ્યવાન સિદ્ધ હોગે। શાંત મનથી તારે વિચારી સમજી આ બધા જ સદગુણો છે એ ત્યારે તારે જીવનમાં ઉતારવાના અને આ તારે માટે ખૂબ જ ઉપયોગી અને એકદમ સારું મૂલ્યવાન સિદ્ધ હોંગે, એટલે ખૂબ જ જીવનમાં ઉપયોગી સિદ્ધ થશે। મુજે યહ ભી આશા હૈ કે તુમ રોજ શામ કો પ્રાર્થના કરતે હોંગે। મને એ આશા છે કે તું દરરોજ સાંજે પ્રાર્થના કરતો હોઈશ ઓર રવિવાર કો શ્રી વેસ્ટ કે યહાં ભી પ્રાર્થના મેં જાતે હોંગે, અને રવિવારના દિવસે શ્રી વેસ્ટને ત્યાં પણ તું પ્રાર્થનામાં જતો હોઈશ। સૂર્યોદય સે પહેલે ઉઠકર પ્રાર્થના કરના બહુત હી અચ્છા હૈ। સૂર્ય ઉગે એ પહેલાં વહેલી સવારે પ્રાર્થના કરવી બહુ જ સારું છે। પ્રયત્નપૂર્વક યહ પ્રયત્નપૂર્વક એક નિશ્ચિત સમય પર હી પ્રાર્થના કરની જોઈએ। ખરેખર આપણે પ્રયત્નપૂર્વક જ એટલે કે જીવનમાં એક નિશ્ચય કરી નાખવાનો કે આ જ સમયે ચોક્કસ સમયે પ્રાર્થના કરવાની અથવા કરવી જોઈએ। યહ નિયમિતતા તુમ્હે અપને જીવન મેં આગે ચલકર બડી સહાયક સિદ્ધ હોગી। આ નિયમિતતા છે એ તારા જીવનની અંદર આગળ બહુ સારું સિદ્ધ થશે કે જીવનમાં તમારામાં કંઈક નિયમિતતા હોવી જોઈએ, નિયમ હોવો જોઈએ। એ આપણને ભવિષ્યની આગળ ભવિષ્યમાં આગળ જતાં આપણને ખૂબ જ ઉપયોગી મદદ કરતા બની શકે। તુમ્હારા પિતા મોહનદાસ। મણિલાલને કહે છે આ પત્ર છે એમાં જે કંઈ ઉપયોગી માહિતી એમને આપી છે એમના જીવનમાં એ ઉતારશે તો અને નિયમિતતા બરાબર એ જીવનમાં એને બહુ ઉપયોગી સિદ્ધ થશે। અને છેલ્લે પૂર્ણ એટલે પત્ર લિખિતન તુમ્હારા પિતા મોહનદાસ। એટલે જો ગુજરાતીમાં આપણે જમણી બાજુએ અને હિન્દીની અંદર આપણે આ બાજુએ પત્ર કેમ લખાય એ આ લેસન દ્વારા આપણને ખબર પડે છે, એ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે। આ સાથે ક્વેશ્ચન આન્સર અને એમની જે PDF છે એ મોકલાવું છું। ન સમજાય તો પૂછજો। જય હિન્દ।